આમ તો ઊંધિયું એક જાતનું શાકટ છે, પણ ગુજરાતી થાળીમાં તેનો દબદબો એવો છે ને કે તે મીઠાઈની સમકક્ષ ગણાય છે. વિવિધ શિયાળુ શાકમાંથી ઊંધિયું બને છે, પણ જ્યાં સુધી મેથીના મૂઠિયા નાખવામાં ન આવે ને ત્યાં સુધી અસલ ઊંધિયું ગણાતું નથી. તો આજે આપણે પ્યોર કાઠિયાવાડી રીતથી મૂઠિયા બનાવી એક એવું ઇન્ગ્રીડિયન્ટ ઉમેરશું ને કે ઊંધિયાનો સ્વાદ બેવડાઈ જશે. તો ચાલો શરૂ કરીએ કાઠિયાવાડી ઊંધિયું. ઊંધિયું બનાવવા માટે મેં અહીં મેક્સિમમ શિયાળામાં મળતા બધા જ શાકભાજીનો ઉપયોગ કર્યો છે. આ શાકભાજીને ધોઈ અને સ્વચ્છ કરી લીધું છે. હવે સૌથી પહેલાં 5-6 તીખા મરચાં લઈશું, સાથે 1 ઇંચ આદુનો ટુકડો. ત્યારબાદ 3-4 ચમચી જેવું લીલું લસણ લઈશું. આ બધાને સાથે ચોપરમાં ચોપ કરી લઈશું. સાથે હવે 30 ગ્રામ જેટલા સિંગદાણા લઈશું, એનો પણ અધ કચરો ભૂકો કરી લેવાનો છે. ત્યારબાદ 2 ટમેટાને પણ ચોપરમાં ચોપ કરી લઈશું. આટલી તૈયારી કર્યા બાદ બધા શાકભાજીને પણ વીણી લીધા છે. આ ઊંધિયું હું 3-4 વ્યક્તિઓ માટે બનાવી રહી છું. તો લીલી તુવેરને ફોલી 40-50 ગ્રામ જેટલા દાણા કાઢી લઈશું, સાથે 40-50 ગ્રામ જેટલા વટાણાના દાણા પણ લઈ લઈશું. અહીં હું દાણા થોડા વધારે લઈ રહી છું. હવે દેશી વાલોળ અને દેશી પાપડીને ફોલી 2 ટુકડામાં કાપી લીધી છે અને એને દાણા સાથે જ ઉમેરી દીધી છે. સાથે 25-30 ગ્રામ કોબી અને ફ્લાવરને મીડિયમ સાઇઝના ટુકડામાં કાપી લીધી છે. કોબી અહીં એકદમ ઝીણી નહીં સમારીએ, થોડી મોટી જ રાખીશું. 30-35 ગ્રામ જેટલા ટીંડોળાને પણ ગોળ પતિકામાં કાપી લીધા છે, એને પણ ઉમેરી દઈશું. હવે ઉમેરીશું મોગરી. મોગરી વિના ઊંધિયું છે એ અધૂરું છે. મોગરીનો ટેસ્ટ ઊંધિયામાં ખૂબ જ સરસ લાગે છે. મોગરી છે એ 2 કલરની આવે છે, એક તો જાંબલી કલરની અને એક લીલા કલરની. તો મેં અહીં જાંબલી કલરની ઉમેરી છે. સાથે ઉમેરીશું ગાજર. આ બધા શાકને મેં ધોઈ સ્વચ્છ કરી લીધું છે. હવે બીજા શાક આપણે પાણીમાં રાખીશું. એના માટે એક શક્કર્યું લીધું છે, એને ગોળ પતિકામાં સમારી લીધું છે અને એડ કરી દઈશું. ત્યારબાદ કાચું કેળું. કાચું કેળાને સુધારી અને એને પણ પાણીમાં રાખી દઈશું. ત્યારબાદ સુરણને સુધારવાનું છે. સુરણને નાના ટુકડામાં કાપી એની ઉપર લીંબુ અને મીઠું છાંટી 10 મિનિટ માટે રાખી દેવું, જેથી એની ચીકાશ નીકળી જાય અને જ્યારે સુરણ ખાઈએ તો ત્યારે ગળામાં ખજવાળ ન આવે. તો હવે 10 મિનિટ પછી સુરણને પાણીમાં એડ કરી દઈશું. હવે ઉમેરવાનું છે બટેટું. બટેટાને પણ નાના ટુકડામાં કાપી પાણીમાં ઉમેરી દઈશું. આ બધી વસ્તુ પાણીમાં ઉમેરવાથી એ તરત કાળી નથી પડતી. તો સાથે આપણે રીંગણા પણ લીધા છે. રીંગણા અહીં 4-5 જેટલા નાના લીધા છે, જે આપણે આખા જ રાખીશું. તો રીંગણાને 4 કટ લગાવી પાણીમાં ઉમેરી દઈશું. હવે એક અળવીની ગાંઠ લીધી છે. આ ગાંઠમાંથી જ અળવીના પાન ઉગે છે. આ ગાંઠ ખૂબ જ પૌષ્ટિક હોય છે, બટેટા અને શક્કરિયાના સ્વાદની જ હોય છે, પરંતુ આ ખૂબ જ સોફ્ટ હોવાથી ઊંધિયામાં છેલ્લે ઉમેરીશું. તો આ ગાંઠને આપણે કાપી સાઇડ પર રાખી દઈશું. પાણીમાં રાખવાની છે જેથી કાળી ન પડે. હવે અહીં તમે જોઈ શકો છો બધું જ શાકભાજી આપણું રેડી છે. તો ઊંધિયું બનાવવાની શરૂઆત કરીશું. આપણે કુકરમાં જ ઊંધિયું બનાવવાનું છે, એટલે કુકર ગેસ ઉપર ગરમ કરીશું અને એમાં 250 ગ્રામ જેવું તેલ ઉમેરીશું, એટલે 20-25 ચમચી જેવું આપણે તેલ ઉમેરવાનું છે. જો કે જેને ઓછા તેલમાં બનાવવું હોય એ બનાવી જ શકે છે, તો પણ સારું જ બને છે. પણ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવી રહ્યા છીએ એટલે થોડું તેલ વધારે લઈશું. હવે બધા ખડા મસાલા લેવાના છે. 2 તજ લઈશું, 1 બાદ્યાન, 3-4 લવિંગ અને 2 સૂકા લાલ મરચાં લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવી હિંગ ઉમેરીશું. અહીં રાયજીરીનો વઘાર કરવાનો નથી, એટલે માત્ર હિંગ જ ઉમેરીશું. હિંગ સારી રીતે ગરમ થઈ ગયા બાદ બધા ખડા મસાલા ઉમેરી દઈશું, જેથી એની સુગંધ સારી આવે. ગરમ મસાલા ઉમેરી દીધા બાદ તરત જ 2 ચમચી જેવો શિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું, જેથી તેલમાં શિંગદાણાની કચાશ પણ સારી રીતના નીકળી જાય અને શેકાઈ જાય. હવે સાથે સફેદ તલ લેવાના છે. 2 ચમચી જેવા સફેદ તલ ઉમેરીશું. ઊંધિયામાં તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો તલ ઉમેરી વાટેલા આદુ મરચા લસણ પણ ઉમેરી દઈશું. બધું મિક્સ કરીશું. 1/2 મિનિટ માટે સાતડીશું એટલે લસણની કચાશ દૂર થઈ જાય. સાથે અહીં ટમેટા પણ ઉમેરી દેવાના છે. અહીં આપણે માત્ર 2 જ ટમેટા લીધા છે, જે પૂરતા નથી. પણ આગળ એક એવી વસ્તુ ઉમેરીશું ને જેથી ખટાશ ગળાશ બધું બેલેન્સ થઈ જાય. તો છેક સુધી વિડીયો જોજો. અહીં બધું અધ કચરું વાટીને એટલા માટે લીધું છે જેથી ઊંધિયામાં રસો સારો થાય.
બહુ રસો કરવાનો નથી હોતો, પણ ઊંધિયું રસ રસતું ગ્રેવીવાળું થાય ને તો ખાવાની મજા આવે, એટલા માટે અહીં બધી વસ્તુને ચોપ કરી લીધી છે। તો હવે 2 મિનિટ માટે આપણે મિક્સ કરતા રહેવાનું છે। થોડું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। તો માત્ર 2 મિનિટમાં જ તેલ ઉપર આવી ગયું છે। તો હવે 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું। કુકરના તળિયે આ બધું ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે તેલ ઉપર આવી ગયું છે તો 1 બાઉલ જેટલું પાણી ઉમેરી દઈશું। પાણી ઉકળવા લાગે એટલે 5 ચમચી જેવી હળદર ઉમેરીશું અને ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી દઈશું। હવે ફરી 1 મિનિટ માટે સાતડીશું। તો જુઓ આ ગ્રેવી કેટલી સરસ ચડી ગઈ છે। તો બધું શાકભાજી હવે એડ કરી દેવાનું છે। ઊંધિયું મૂળ તો સુરતની બહુ જૂની વાનગી છે, હવે તો જો કે આખા ગુજરાતમાં ફેલાઈ ગયેલી છે। બધાને ઊંધિયું તો ભાવે જ। અસલમાં એક માટલામાં વિવિધ શાકભાજીના પડ વ્યવસ્થિત રીતના ગોઠવીને માટલાનું મોઢું બંધ કરી તેને એક ખાડામાં ઊંધું મૂકવામાં આવતું। તેના પર સળગતા કોલસા મૂકીને શાક બનાવવામાં આવતું। આ માટલું ઊંધું મૂકીને આ વાનગી બનાવવામાં આવતી એથી એનું નામ ઊંધિયું પડી ગયું। તો હવે તો બધા પોતપોતાના વિસ્તાર પ્રમાણે પોતપોતાના સ્વાદ પ્રમાણે આ ઊંધિયું બનાવવા લાગ્યા છે। સુરતી ઊંધિયું અને કાઠિયાવાડી ઊંધિયું બંને પ્રકારના ઊંધિયા બને છે। જે વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ રીતના પોતાનો સ્વાદ જનરેટ કરીને ઊંધિયું બનાવવા લાગ્યા છે। હવે અહીં આપણે બધું શાક ઉમેરી દીધું છે, હજી પાણીમાં રહેલું શાક એ બાકી છે। તો દાણા, વાલોડ, પાપડી, ફ્લાવર, ગાજર, કોબી બધું ઉમેરી દીધું છે અને મિક્સ કરીશું। તમે અહીં જોઈ શકો છો તેલ છે એ પૂરતું છે। આટલા બધા શાકભાજીમાં આટલું તેલ તો જોઈશે જ। તો ફ્રેન્ડ્સ હવે બધું આપણે સારી રીતના મિક્સ કરી લીધું છે, તો પાણીમાં રાખેલું શાક છે એ પણ આપણે એડ કરી દઈશું। સાથે અળવીની ગાંઠને પણ સુધારીને પાણીમાં રાખી દીધી છે। તો બાકી રહેલા આ શાકમાંથી બધું પાણી નિતારી કુકરમાં એડ કરી દઈશું। હવે આ બધા શાકભાજીને મિક્સ કરી ઓછામાં ઓછું 3-4 મિનિટ માટે સાતડવાનું છે। નીચે ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એવું તમને લાગે તો થોડું પાણી ઉમેરી દેવું એટલે નીચે ચોટે નહીં। શિયાળામાં શાકભાજી એટલા સોફ્ટ આવતા હોય છે જેને ચડતા બિલકુલ વાર નથી લાગતી। આ ઊંધિયામાં કાચું કેળું, સુરણ, અળવીની ગાંઠ, શક્કરિયા વગેરેને મેં નાના ટુકડામાં કટ કર્યા છે, એટલે ખાસ કરીને બાળકોને ખબર ના પડે કે કયું શાક છે। કારણ કે એકવાર ઊંધિયું બની ગયું પછી સ્વાદ એક સરખો જ આવે છે, પણ અહીં તમારે જો મોટા ટુકડા રાખવા હોય તો રાખી શકો છો, જેથી ઊંધિયામાં બધા શાકભાજી અલગ અલગ દેખાય। હવે 3-4 મિનિટ સાતડતા તમે અહીં જોઈ શકો છો શાકભાજી ચડવા લાગ્યું છે। રીંગણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એકદમ સોફ્ટ થવા લાગ્યું છે। તો હવે આ સ્ટેજ ઉપર આપણે બધો મસાલો કરી લઈશું। તો 1/2 નાની ચમચી ઊંધિયાનો મસાલો ઉમેરીશું। બધા ખડા મસાલા વાપર્યા હોવાથી હવે ગરમ મસાલો ઓછો યુઝ કરીશું। ત્યારબાદ 2 મોટી ચમચી ધાણા જીરુંનું ઉમેરીશું અને 1-1.5 ચમચી જેવું લાલ મરચું ઉમેરીશું। અહીં આપણે પેસ્ટમાં લીલા તીખા મરચાં લીધા છે, એટલે તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ રીતના મરચું ઉમેરવાનું છે। અહીં મેં 1.5 ચમચી જેવું ઉમેર્યું છે। હવે બધું આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે। મિક્સ કર્યા બાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અગાઉ આપણે થોડું મીઠું ઉમેર્યું હતું એટલે સ્વાદ મુજબ ઉમેરવું અને મિક્સ કરીશું। હવે તમે અહીં જોઈ શકો છો બધા જ મસાલા એકદમ સારી રીતના ચડી ગયા છે અને મિક્સ પણ બરાબર રીતના થઈ ગયું છે। તો હવે 3 બાઉલ જેટલું પાણી ઉમેરીશું, કારણ કે શાકભાજીને ચડવા માટે પણ પાણી જોઈશે અને આપણે મૂઠિયા ઉમેરીશું તો પાણી હોય તો જ મૂઠિયા ચડશે। તો આપણે 3 વાટકી જેટલું પાણી ઉમેરીશું। હવે ગળાશ માટે આપણે અહીં ખાંડ વાપરીશું। ગોળ પણ તમે ઉમેરી શકો છો, પણ ખાંડ ઉમેરવાથી ઊંધિયું સરસ લાગે છે। તો 2 ચમચી જેવું ખાંડ ઉમેરી ઊંધિયાને મિક્સ કરી લઈશું। હવે આપણે છેલ્લું શાકભાજી બાકી છે એ છે અળવીની ગાંઠ। તો હવે એ ગાંઠને આપણે ઉમેરી દેવાની છે, કારણ કે આ એકદમ સોફ્ટ આવે છે એટલે એકદમ જલ્દીથી ચડી જાય છે। થોડી ચીકણી પણ હોય છે, પણ એની ચિંતા કરવાની જરૂર નથી, શાકભાજી સાથે ચડશે એટલે ચીકાશ આપોઆપ દૂર થઈ જશે। હવે બધા જ મસાલા અને પાણી ઉમેરાઈ ગયું છે, તો ઢાંકણ ઢાંકી 1-1.5 સીટી વગાડી લેવાની છે, એટલે શાકભાજી સારી રીતના ચડી જાય। હવે કુકર ચડે છે ત્યાં સુધીમાં આપણે મેથીના મૂઠિયા બનાવી લઈશું। હવે 1 બાઉલ ધોયેલી મેથી લીધી છે। અહીં મેથી થોડી વધારે જ લીધી છે, શિયાળામાં મેથી જરાય કડવી નથી હોતી એટલે મેથીના મસ્ત મૂઠિયા બનશે। સાથે 1 બાઉલ આપણે બેસન લીધો છે। કરકરો ચણાનો લોટ
હોય તો એ પણ લઈ શકાય છે. સાથે અડધો કપ કરકરો ઘઉંનો લોટ ઉમેરીશું. કરકરો ઘઉંનો લોટ ના હોય તો બેસન ઉમેરી એમાં 2 ચમચી રવો ઉમેરી દેવો, જેથી પણ મૂઠિયા સારા બનશે. હવે 5 ચમચી જેવી હળદર ઉમેરીશું, 1 ચમચી ધાણાજીરું ઉમેરીશું, 1/2 ચમચી મરચું અને બાકી રહેલો 2 ચમચી જેવો શિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. સાથે 5 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેવી ખાંડ ઉમેરીશું અને મોણ માટે 2 ચમચી જેવું જ તેલ લઈશું. વધારે તેલ ઉમેરવું નહીં, નહીતર મૂઠિયા છૂટા પડી જશે. તો 2 ચપટી જેવો હવે સોડા ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈશું. સોડા પણ બહુ વધારે માત્રામાં ના ઉમેરવો, વધારે ઉમેરાઈ જશે તો મૂઠિયા એકદમ છૂટા પડી જશે. એટલે બધું પ્રમાણસર ઉમેરી મિક્સ કરી લેવાનું છે. અહીં આપણે મેથી ધોઈને લીધી છે એટલે મેથી પાણીવાળી જ છે, એટલે પાણી ઉમેરતા ખૂબ જ ધ્યાન રાખવાનું છે. મૂઠિયામાં બેસન હોવાથી ખૂબ જ ઓછું પાણી જોઈશે. એટલે બધો મસાલો ઉમેરી બધું મિક્સ કરી લેવું, ત્યારબાદ જોઈએ તેટલું જ પાણી ઉમેરવું અને મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે, સોફ્ટ લોટ નથી બાંધવાનો. તો માત્ર 2 ચમચી જેવા જ પાણીથી લોટ બંધાઈ ગયો અને હા, સાથે નાની 5 ચમચી જેવો ગરમ મસાલો એડ કર્યો છે. તો હવે બધું મિક્સ કરી હાથમાં તેલ લગાવી લોટમાંથી નાના નાના ગોળા વાળી લેવાના છે. નાની સાઇઝના જ વાળીશું, કારણ કે તળીને આપણે જ્યારે ઊંધિયામાં ઉમેરીશું તો એ અંદર ફૂલશે. તો મૂઠિયા છે એ એકદમ નાની સાઇઝના જ વાળવાના છે. હવે સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ બધા મૂઠિયાને તળી લઈશું. અંદરથી કાચા ન રહે એ રીતના આપણે તળવાના છે, તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ તળવાના છે. તો બધા મૂઠિયાને તેલમાં ઉમેરી દઈશું અને ધીરે ધીરે તળી લઈશું. મેથીના મૂઠિયા પોતાની રીતે એક ફરસાણ છે. મેથીના મૂઠિયા ના હોય ને ત્યાં સુધી ઊંધિયું ના કહેવાય, અને એટલા ટેસ્ટી હોય છે ને કે બનાવતા બનાવતા જ અડધા તો ખવાય જ જાય. મૂઠિયા સાથે પાતરા પણ નાખી શકાય, એ પણ એક જાતનું ફરસાણ જ છે, પણ હું અહીં માત્ર મૂઠિયા જ ઉમેરી રહી છું. તો ફ્રેન્ડ્સ, મૂઠિયા આપણે બનાવીને તળીએ છીએ ત્યાં સુધીમાં સાઈડમાં કુકર પણ ઠરી ગયું છે અને હવે આપણે ખોલીને જોઈશું તો ઊંધિયું એકદમ સરસ રીતના ચડી ગયું છે. તમે અહીં જોઈ શકો છો શાક પણ ચડી ગયું છે અને આખું પણ રહ્યું છે. ઊંધિયામાં શાક ઓવરકુક ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. બધું શાક આખું અને અલગ દેખાવું જોઈએ. રીંગણું પણ સારી રીતના બફાઈ ગયું છે. હજુ આપણે મૂઠિયા ઉમેરવાના બાકી છે, તો સાઈડમાં મૂઠિયા તળાઈ ગયા છે તો એક ડીશમાં કાઢી લઈશું. તળાઈ ગયેલા મૂઠિયાને ઊંધિયામાં ઉમેરી દેવાના છે. હવે બાકી રહેલા મૂઠિયાને પણ તેલમાં ઉમેરી દેવાના છે અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળી લઈશું. આ મૂઠિયા તળાય છે ત્યાં સુધીમાં એક આપણે વસ્તુ તૈયાર કરી લેવાની છે. મેં એક પહેલાં કીધું એમ, એક આપણે એવી વસ્તુ ઉમેરીશું ને કે ઊંધિયાનો સ્વાદ બેવડાઈ જશે. તો એના માટે મેં એક અહીં ખાટું મીઠું દેશી સંતરું લીધું છે. આ સંતરામાંથી આપણે રસ કાઢી લેવાનો છે. આ સંતરાનો રસ આપણે ઊંધિયામાં ઉમેરશું એટલે મસ્ત ખાટા મીઠા સ્વાદનું બની જશે. કાઠિયાવાડી ઊંધિયું ખાટું મીઠું તીખું હોય ને તો જ મસ્ત લાગે. તો એટલા માટે અહીં આપણે માત્ર 2 ટમેટા જ લીધા હતા. તો આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને હવે ઊંધિયામાં સંતરાનો રસ ઉમેરી દઈશું. તો અહીં આપણે 1/2 ગ્લાસ જેવો સંતરાનો રસ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. ખૂબ જ સરસ લાગે છે. તો હવે અહીં સંતરાનો રસ ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લેવાનો છે. અહીં તમે જોઈ શકો છો ઊંધિયામાં પાણી પણ પ્રોપર માત્રામાં છે. આપણે જે મૂઠિયા નાખ્યા છે એ પણ હજુ પાણી પીશે તો એકદમ પ્રોપર માત્રામાં ઊંધિયાનો રસો થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે બધું થઈ ગયું છે. તો હવે ઢાંકણ ઢાંકી માત્ર 1/2 વિસલ જ વગાડવાની છે એટલે મૂઠિયા એકદમ સારી રીતના ફૂલી જાય. હવે કુકર ખોલીને જોઈશું. તો ફ્રેન્ડ્સ જુઓ, અહીં રસો પણ એકદમ પ્રોપર માત્રામાં છે અને શાક પણ એકદમ સારી રીતના ચડી ગયું છે, નીચે બેઠું પણ નથી. તો હવે આ ગરમા ગરમ દહીં અને પૂરી સાથે સર્વ કરીશું. આ એકલું ઊંધિયું દહીં સાથે પણ એટલું સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? તમે આ રીતે બનાવી જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. જેમ ઊંધિયું ઠરશે એમ તેલ ઉપર આવી જશે. તો હવે ગરમા ગરમ ઊંધિયું બાઉલમાં સર્વ કરીશું.
તો ફ્રેન્ડ્સ, શિયાળામાં મળતા મેક્સિમમ શાકભાજીનો ઉપયોગ કરી કુકરમાં ફટાફટ કાઠિયાવાડી ઊંધિયું બનાવો. અને તમને આજનો વિડીયો અને રેસીપી કેવી લાગી? વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને સાથે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.